on myself, Varshat Ramesh, a athletic trainer from Kindersport. I am working in Seth Getty High School, Kheruma, District Sabarkantha. Today my topic name high jump. High jump માં આજે હું પલાણ પદ્ધતિ શીખવીશ. હવે આપણે પેશ કદમી જોઈશું. પેશ કદમી એટલે આગમ દોડ. આગમ દોડ માટે અલગ અલગ પદ્ધતિઓ હોય છે. હું મારી પદ્ધતિ બતાવું છું કેવી રીતે. તો મારો મજબૂત પગ શોધવા માટે એ લંગડી લેવાની હોય છે. લંગડી લઉં છું, પહેલાં હું ડાબા પગે લંગડી લઈશ, પછી જમણા પગે લંગડી લઈશ. અહીંથી મેં 10 મીટરનું મેં નિશાની કરી છે. ત્યાં સુધી હું લંગડી લેતા ડાબા પગે જઈશ, 5 મીટર જમણા પગે આવીશ. જે મારો પગ વ્યવસ્થિત લંગડીમાં ફાસ્ટ લેવા છે એ મારો પગ મજબૂત હશે. એટલે હું ડાબા પગે લંગડી લઉં છું. મારો અત્યારે ડાબો પગ મારો મજબૂત છે. લંગડી હું ડાબા પગે સારી લઈ શકું છું. બીજી પદ્ધતિ છે, કોઈ ઊભા રાખીને ધક્કો મારવામાં આવે અને જે પહેલા પગ પડતો હોય એ પણ મજબૂત પગ શોધી શકાય છે. આવી રીતે કોઈ દોડીને આવે, જે પગ પહેલો પડતો હોય એ મજબૂત પગ ગણાય છે. એમ અલગ અલગ બધી પદ્ધતિઓ હોય છે પગ શોધવા માટેની. હવે પેશ કરીને પછી આપણે દિશા, મને મજબૂત પગ શોધ્યા પછી દિશા કઈ રાખવી. મજબૂત પગ મારો ડાબો પગ મજબૂત છે, હું પલાણ કરવું હોય તો મારે ડાબી સાઈડ માં દિશા રાખવી પડશે. એના માટે ડાબી સાઈડથી મારા સ્ટેપ હું લઈ લઈશ. 5 થી 7 સ્ટેપ સુધી હું લઈ શકું છું. આવી રીતે અહીંથી માની લો કે પહેલાં માપવાનું હોય છે. અહીંથી ક્રોસ બાર ઉપર ઊભા રહેવાનું છે. આવી રીતે હાથનું માપ લેવાનું છે. માપની નિશાની કરવાની આવી રીતે, અને 5 થી 7 સ્ટેપ આવી રીતે લેવાના હોય છે. અહીંથી 1 2 3 4 5 6 7 આવી રીતે 7 સ્ટેપ લેવાના હશે. હવે હું તમને પલાણ પદ્ધતિ ઇઝી કેવી રીતે શીખવો એ તમને બતાવું છું. ઇઝી એકદમ આપણે શીખી શકાય છે. કેવી રીતે, એક આવું સર્કલ બનાવી દેવાનું હોય છે. સર્કલની અંદર એક કોઈ પણ વસ્તુ મૂકી દો, એ વસ્તુ આપણે કેવી રીતે લેવાની છે એ હું તમને બતાવીશ. એ વસ્તુ લેવાથી આપણે પલાણ પદ્ધતિ જલ્દી આવડી જશે. મારો મજબૂત પગ છે એ હું ઊંચો કરીશ અને જમીન પર પછાડીશ. તરત હું એ વસ્તુ લઈને હું ખુંદરી ફરી જઈશ. આવી ફરતી જોઈ લો. આવી રીતે આ પલાણ પદ્ધતિમાં આવી રીતે આ વસ્તુ આ લેવાની છે. આવી રીતે ખુંદડી ફરવાની છે. આવી રીતે આખો ફરીને ટર્ન મારી દેવાનું છે. ફરતી જોઈ લો. એવા હું તમને બતાવીશ કેવી રીતે ટર્ન મારવાનું છે. અહીં ફૂટવાનું છે એ તમને બતાવીશ. અહીંથી પલાણ કરતા વખતે મારા અહીંથી પગ હું મૂકીશ. આવી રીતે બીજી છે આ શીખવા માટે ના, આવી રીતે શીખવા માટે કેવી રીતે આવી રીતે હવે સ્ટેપ લેવાના છે. સ્ટેપ હવે 21 સંખ્યા પર સ્ટેપ લેવાના છે. કેવી રીતે લેવાનું હું બતાવીશ. અહીંથી મારો મજબૂત પગ છે એ હું આગળ મૂકીશ. આવી રીતે રનિંગ કરતો જઈશ. સ્ટેપ લેવાની છે. ફરતી જોઈ લો. હવે આપણે હવે વાંસ કેવી રીતે ઓળંગવાનો એ હું તમને બતાવીશ. હવે ઉડ્યા પછી કેવી રીતે લેન્ડિંગ કરવાનું એ હું તમને બતાવીશ.
હવે હું આખો નમૂનો કેવી રીતે પલાન કરવાની હું બતાવીશ। હવે આપણે ઊંચી કૂદના ફાયદાઓ બતાવીશ। પહેલા ફાયદો આપણે જોઈએ તો માની લો કે રનવેમાં મજબૂત પગ શોધવો એ મેઇન છે। મજબૂત પગ શોધ્યા પછી તો જ આપણે સારું ઊંચી સુધી કૂદી શકાય છે। મજબૂત પગ શોધવો એ જરૂરી છે। જો મજબૂત પગ ન શોધવામાં ના આવે અને વિરુદ્ધના પગે કૂદીએ તો જેવું કૂદવું છે એવું કૂદી શકાતું નથી। બીજા નંબર જોઈએ તો મજબૂત પગ શોધ્યા પછી દિશા લેવી જરૂરી છે। દિશા કહું કંઈ સીધા જ કૂદવું કે સાઈડમાંથી ડાબી સાઈડથી કૂદું જમણી સાઈડ કૂદું એ મેઇન છે। એના પછી પગ શોધ્યા પછી મારો ડાબો પગ મજબૂત હોય તો હું ડાબી સાઈડથી જ મારે લેવું પડે દિશા। ત્રીજું જોઈએ તો પગ શોધ્યા પછી મજબૂત પગ શોધ્યા પછી જોઈએ તો દિશા નક્કી થઈ ગઈ। આના પછી જોઈએ તો એક ન્યૂટનનો નિયમ છે આઘાત પ્રત્યાઘાતનો, જે ઊંચી કૂદમાં જ્યાં ઠેક લેતા હોય ત્યાં ઠેકવાની વખતે મજબૂત પગ આવતો હોય ત્યાં મજબૂત પગ જે આપણે જેટલો જમીનને પછાડીશું એટલો આપણે ઉછાળ શક્તિ આપણને મળશે। આઘાત પ્રત્યાઘાતનો નિયમ લાગુ પડે છે ત્યાં તો જેવો આપણે પગ પછાડીશું એવો આપણે ઉછાળ શક્તિ સારી લઈ શકીશું। હવે આપણે જોઈએ ખૂણો, મને જે ઊંચી કૂદની અંદર જ્યારે કૂદતા હોય ત્યારે 30-40 અંશનો ખૂણો આપણે જો કૂદીએ તો જેટલું કૂદવું છે એટલું કૂદી શકાય છે। એટલે ખૂણો પણ 30-40 અંશના ખૂણે આપણું શરીર હોવું જોઈએ તો જ આપણે સારું એવું કૂદી શકીએ છીએ। થેન્ક યુ।